अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए निर्माण मोहा संग दोषा आध्यात्म नित्या कामा ધ્વંદેર વિમુક્તા સુખ દુઃખ બોલો મહાદેવ પરમ પૂજ્ય ગિરિબાપુ પરમ પૂજ્ય જીતેન્દ્ર ગિરી માતાજી અને આ શિવકથાના સેવકગણ બધા હરિભક્તો અને સૌ જે આ કથામાં દરરોજ સાંભળવા આવે છે એવા સૌ શ્રોતાજનોને વંદન પૂજ્ય ગિરિબાપુએ યોગ્ય જ કહ્યું કે કોઈની આશા રાખવી નહીં પૂજ્ય ડોંગરેજી મહારાજ પણ એમ જ કહેતા કે આપણું સારું આપણે જ કરી શકીએ છીએ આપણું કોઈ સારું જેમ કરી શકતું નથી એમ આપણું કોઈ બગાડી પણ શકતું નથી આપણે જ આપણું સારું કરીએ છીએ ને આપણે જ આપણું બગાડીએ છીએ અને એનું કારણ મૂળ હોય તો હમણાં બાપુએ વાત કરી એમ આપણો સ્વભાવ છે એટલે આપણો સ્વભાવ સુંદર હોય એટલે બધાય આપણા આપણો સ્વભાવ કર્કશ હોય એટલે બધા પારકા એટલે આપણે સ્વભાવ સુધારવા માટે એનું કોઈ મશીન નથી આવતું કે હવે આજથી આપણે આ મશીનનો એક વાલ ફેરવી નાખી તો સ્વભાવ સુધરી જાય કારણ કે સ્વભાવ છે ને એનું ઇંગ્લિશમાં નામ કહેવાય નેચર અને નેચર ભગવાનનું નામ પણ કહેવાય નેચર કુદરત એટલે નેચર અને સ્વભાવ એટલે નેચર આ નેચર છે ને એ નેચરે જ બનાવ્યો છે હવે એને સુધારવાની જો કોઈ ફેક્ટરી હોય તો સત્સંગ છે ભાઈ આ સત્સંગનું પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા કે સત્સંગનું ફળ એટલે ભક્તિ અને ભક્તિનું ફળ એટલે ભગવાન એટલે સત્સંગ બહુ મહત્ત્વનો છે આપ તો આ આજે છઠ્ઠો દિવસ બાપુ સાતમો દિવસ સાતમો દિવસ અમે તો આજે શોભામાં અભિવૃદ્ધિ કરવા આવ્યા છીએ તમે સાત સાત દિવસથી જે સત્સંગ કરો છો એનો લાભ તમને જ મળવાનો છે અને મળ્યો હશે બાપુની આ કાર્ડ તમે બધાએ જોયું હશે પણ એની વિનમ્રતા આમાં દેખાય આવે છે કે બાપુએ જે પોત મહા શિવ પુરાણ કથા લખી છે એ અક્ષર છે ને એનાથી વક્તા પરમ પૂજ્ય ગીરી બાપુ લખ્યું ને એ પચીસ ટકા ચોથો ભાગ લખ્યું છે એટલે બાપુનું એમ કહેવાનું છે કે આ શિવ જે પુરાણ છે શિવની કથા છે એનાથી કથાકાર તો પચીસ ટકા જ છે કથા મહાન છે એટલે આ એની નમ્રતા આમાં દેખાય આવે છે તમે આવું કાર્ડ ક્યાંય જોયું નહીં હોય જેટલા કાર્ડ જોઈશો એમાં વક્તાશ્રી મોટામાં મોટા અક્ષરે લખેલા હોય આ નોંધની બાબત છે બાપુ આપની નમ્રતા ઉપર અમને કહેવાની તો બહુ બધી ઈચ્છા થાય પણ બાપુએ કીધું એમ આ દુનિયામાં સલાહ મફત ને એ કોઈને ગમતી નથી એટલે અમને અહીંયા બોલાવી અમારું માન સન્માન કર્યું અને પાછા આપ સૌના હૃદય સુધી પહોંચવા માટે અમને બે શબ્દો બોલવાનો ચાન્સ આપ્યો એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત અને આ શિવ કથાનું મહાત્મ છે કે બધા ભક્તિ માટે કરે શિવભક્તિ કૃષ્ણ ભક્તિ ભક્તિ શક્તિ ભક્તિ કાંઈ પણ ભક્તિ માટે પણ આ કથા રાષ્ટ્રભક્તિ માટે છે એટલે અલગ છે એને માટે જેટલા ધન્યવાદ આયોજકોને બાપુને આપીએ એટલા ઓછા છે બોલો હર 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 મહાદેવ હર अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए